વોટ્સઅપ ગાઈસ, તો આજે હું તમને એક વાત કહીશ જે રિયાલિટી છે, થોડી કડવી તો લાગશે પણ જે છે એ રિયાલિટી છે કે મોસ્ટલી ઇન્ડિયામાં આપણે એજ્યુકેશનનો આપણે વાંક કાઢીએ કે એજ્યુકેશન આવું છે અને લોકો બહાર વધારે જાય છે, પ્રેફરન્સ કરે છે, લાઈક અત્યારે મોસ્ટલી લોકો કેનેડા છે, યુએસએ છે, ઓસ્ટ્રેલિયા છે કે કોઈ બી એબ્રોડ કન્ટ્રી વધારે પસંદ કરે છે રાધર દેન ઇન ઇન્ડિયા. તો કે આનું વધારે રીઝન શું છે? કારણ કે જો આપણે પહેલેથી કે બાલમંદિરથી પેલું બીજું ત્રીજું ધોરણ અને દસમા બારમાની એક્ઝામ ત્યાર પછી કોલેજ આપણે અહીંયા કમ્પ્લીટ કરી, હવે આપણે અહીંયા કમ્પ્લીટ કરી ત્યાર પછી આપણે જોબ ફાઇન્ડ કરવા જઈએ ત્યારે બહુ મુશ્કેલી છે. કારણ કે અત્યારે ઇઝીલી જોબ કાંઈ અવેલેબલ નથી અને મળે છે પણ કહેવાય ને કે એ જોબ ના કહેવાય, કારણ કે આપણા ફિલ્ડ રિલેટેડ ના હોય કે જે આપણે એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું આપણા આટલા યર કે 20-22 વર્ષ આપણે કમ્પ્લીટ જેમાં એક સબ્જેક્ટની પાછળ કે આપણે ભણવાના પાછળ બગાડ્યા, તો કે એને રિલેટેડ આપણે વર્ક ના મળે. તો કે એવી વસ્તુ પણ નથી કે એને રિલેટેડ આપણે જોબ કરવી, આપણે બીજો સારી વસ્તુ બીજે સારો સ્કોપ દેખાતો હોય તો એ પણ કરાય. પણ લોકો મોસ્ટલી અત્યારે અહીંયા કમ્પ્લીટ કરીને એજ્યુકેશન કમ્પ્લીટ કરીને ફર્ધર બહાર બીજે કન્ટ્રીમાં વસશે, ત્યાં જોબ કરશે, ત્યાં અર્નિંગ કરશે અને વેલ સેટલ થશે. તો કે શું આ કહેવાય કે ઇન્ડિયામાં શું લોકો નહીં સેટલ થતા હોય, કે ઇન્ડિયામાં શું આપણને નહીં આમ કાંઈ મળી રહેતું હોય? તો કે વસ્તુ રિયલમાં અત્યારે બહુ જ હાર્ડ છે કે જોબ ફાઇન્ડ કરવી પણ બહુ હાર્ડ છે, તમારે પર્ટિક્યુલર સ્ટ્રીમ રિલેટેડ કે પર્ટિક્યુલર તમે જેમાં તમને ઇન્ટરેસ્ટ હોય, ઇન્ટરેસ્ટ ઓફ એરિયા કે કહેવાય કે ઇન્ટરેસ્ટ આપણને આમાં પર્ટિક્યુલર માનો કે મિકેનિકલ છે, કોમ્પ્યુટર છે, સિવિલ છે, તો અત્યારે એ ધંધામાં નથી કે એની અંદર રિલેટેડ જોબ બહુ રેરલી કેસમાં મળે છે. તો સ્ટાર્ટિંગ પણ બહુ પે સ્કેલ ઓછા જ હોય છે સ્ટાર્ટિંગમાં, કારણ કે આપણની પાસે એવો એક્સપિરિયન્સ નથી હોતો જે આપણને કોલેજમાંથી એવો પ્રોવાઈડ ન કરે. તો આ બધી વસ્તુ આપણને ખબર છે, ગવર્મેન્ટને ખબર છે, બધા આપણા આજુબાજુ પાડોશીથી માંડી આપણા રિલેટિવ્સ બધાને જ આ વસ્તુની ખ્યાલ છે. ખબર હોવા છતાં આ વસ્તુ ઉપર કાંઈ ચેન્જ નથી આવ્યો કે આ વસ્તુમાં કાંઈ ચેન્જ નથી થયો. તો કે એનું રીઝન શું? તો મેઇન રીઝન હશે પોલિટિક્સ. કારણ કે અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં કોલેજ ખુલી જશે, સ્કૂલ ખુલી જશે, પણ તમને એમિનિટીઝ નહીં મળે, ઇન્સ્ટ્રુમેન્ટ નહીં મળે. કે તમે અત્યારે કોમ્પ્યુટર કર્યું તો પર પર્સન એક કોમ્પ્યુટર નહીં હોય કોલેજમાં, કે હશે તોય તે 2 દિવસ પછી તમારો વારો, 3 દિવસ પછી તમારો વારો, એ ટાઈપના તમારે શેડ્યુલ ગોઠવેલું હશે. તો કે આમાં માણસ સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટ શીખે પણ શું? કારણ કે અત્યારના સર પણ એવા હોય છે અમુક કે જેને નોલેજ પણ હોતું નથી પૂરું, એ ફિલ્ડ વિશે પણ નોલેજ નથી હોતો, તો હવે એ સુખ દુઃખની વાતો કરતા હોય છે. જ્યારે આપણે સ્ટુડન્ટ બધા ભેગા થાય અને સર ભેગા થાય તો અને આમ નામ દિવસોના દિવસો કાઢતા હોય છે. આફ્ટર કમ્પ્લીટ જ્યારે કોલેજ કમ્પ્લીટ થાય ત્યાર પછી આપણે વિચારીએ કે હવે જોબ ક્યાં કરશું, આમ કરશું, તો હવે વિચાર કરે કે બહાર જઈએ, બહાર સ્કોપ છે. અમુક લોકોનો એવું પહેલેથી એમ હોય છે કે અહીંથી કમ્પ્લીટ કરીને મારે બહાર જ સ્થાયી થવું છે. તો કે હવે બહારનો ડિફરન્સ શું છે અને ઇન્ડિયામાં ડિફરન્સ શું છે? કે ત્યાં લોકો પાર્ટ ટાઈમ જોબ કરશે ને તોય તે એ લોકો એનું કરી લેશે, એની કોલેજ ફીનું કાઢી લેશે. અને અહીંયા ઇન્ડિયામાં લોકો પાર્ટ ટાઈમ કરશે તો કોલેજના તો નીકળશે જ નહીં, કારણ કે ગવર્મેન્ટમાં સીટ જ એટલી અવેલેબલ નથી હોતી. મોસ્ટલી લોકોને પ્રાઇવેટ સેક્ટરમાં જ અપ્લાય કરતા હોય છે અને પ્રાઇવેટ સેક્ટરમાં આપણે સેકન્ડ થિંગ કહીએ તો કે રિઝર્વેશન, તો એક રિઝર્વેશન પણ આપણે પ્રોબ્લેમ બને છે કે એડમિશન માટે. તો આ બધું વસ્તુ કમ્પ્લીટ થાય તો લોકો લાસ્ટલી એ જ વિચારે છે કે હવે બહાર જશું, બહાર જઈને કંઈક સ્થાયી થશું, ત્યાં કંઈક સેટલમેન્ટ કરશું આમ તેમ. તો કે આ વસ્તુ પણ એક રાઈટ કહેવાય, કારણ કે અહીંયા એ લોકો જે સ્કોપ છે એ સ્કોપ એને મળવાનો નથી, ત્યાં જઈને એ સ્કોપ મળી પણ શકે અને મળે છે. હાર્ડલી કોકને નથી મળતા હોતા પણ એ લોકો પણ એનું ગુજરાન ચલાવતા હોય છે અને એને બધું મળી રહેતું હોય છે. તો આ એક મેઇન ડિફરન્સ છે એજ્યુકેશન સિસ્ટમનો. તો એજ્યુકેશન સિસ્ટમને આપણે પહેલેથી ડાંટતા જ આવીએ છીએ કે ભાઈ આ બધું ખોટું છે, આપણને ખબર છે, સામેથી આપણને દેખાય છે ભાઈ બધી વસ્તુ ખોટી છે, આવું ના હોવું જોઈએ, આટલા ચેન્જ હોવા જોઈએ, ફીડબેક લેતા હોય છે. ગવર્મેન્ટ પણ ફીડબેક લેતી હોય છે કે કોલેજનું એજ્યુકેશન કેવું છે. તો કે બધું સેટલમેન્ટ વાળું છે. કેવું છે એજ્યુકેશન? તો કે સેટલમેન્ટ વાળું છે. ઉપરથી અધિકારીઓ આવે, સર બધા સ્ટુડન્ટને કહી દે આમ 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 વસ્તુ આમ કહેવાની છે,
પછી કોઈ ડીન હોય કોલેજનો તો એનું પણ સેટલમેન્ટ હોય છે, સર આરે, ડીન નું હોય છે, અધિકારીઓ આરે, અધિકારીઓનો હોય છે, મેન એના ઉપર રે અધિકારી આરે. તો કે ઇન્ડિયામાં શું છે એજ્યુકેશન? તો કે સેટલમેન્ટ છે. તો કે સ્ટુડન્ટને એ નથી શીખવાડવામાં આવતું કે ના ના આપણું એજ્યુકેશન બહુ સારું છે, આમ છે આમ છે, પ્રેક્ટિકલ નોલેજ વધારે છે. પ્રેક્ટિકલ હરામ બરોબર કોઈને અત્યારે મિકેનિકલ એન્જિનિયરિંગમાં હોય અને આખી નવી અત્યારના નવા જે મારુતિ 800 ને મૂકીને અત્યારના કોઈ નવા આ મર્સિડીઝ આવી છે, ફેરારી છે, એના એન્જિન બતાવ્યા હોય કે અવેલેબલ હોય. ચલો આપણે એ વાત ન કરીએ કે પ્રાઇવેટ સેક્ટરમાં તો ના હોય, પણ શું ગવર્મેન્ટ સેક્ટરમાં હોવા જોઈએ કે ના હોવા જોઈએ? ગવર્મેન્ટ સેક્ટરમાં તો હોવા જોઈએ ને ભાઈ. તો કે હવે આમાં આપણે એમ કે એજ્યુકેશન મિનિસ્ટરને કોઈ ફરિયાદ કરે તો કે એની પાસે ગતભાઈ બહુ આવતા જ હોય છે, પણ એની પાસે ટાઈમ ના હોય કારણ કે કલેક્શન એની પાસે મોટું હોય કરવાનું. આવું નાનું નાનું કલેક્શન આવા નાના નાના વસ્તુમાં એ રૂપિયા ખર્ચે તો એના રૂપિયા બધા વેડફાઈ જાય અને આપણા સ્ટુડન્ટ બધું શીખી જાય, પછી એ લોકોને કંઈ મળે નહીં. તો કે આ વસ્તુ પણ હોઈ શકે એની પાછળ, આપણે નથી કહેતા આ વસ્તુ હોય, પણ આ હોઈ શકે કારણ કે એના જેવા વિચાર. તો કે આ બધી વસ્તુ બહુ જ અઘરી છે. તો લોકો એવું વિચારે કે આપણે બહાર જઈને ત્યાં સેટલ થઈ જાય, ત્યાં ઇઝીલી સેટલ થતા હોય છે, મોલમાં આપણને ઇઝીલી જોબ મળવાની, કારણ કે ઇંગ્લિશ જો તમારું સારું, ઇંગ્લિશ જો તમારું ફ્લુઇન્ટ, તો તમે ત્યાં સર્વાઈવ કરી શકવાના છો, તમે ત્યાં જોબ ફાઇન્ડ કરી લેવાના છો. પછી અહીંથી કમ્પ્લીટ કરીને ત્યાં તમે હાયર એજ્યુકેશન પણ કરી શકો, ત્યાં તમને પ્રેક્ટિકલ નોલેજ વધારે મળે, લાઈક કે જર્મની. તો કે તમે અહીંયા મિકેનિકલ કમ્પ્લીટ કર્યું હોય, કોમ્પ્યુટર કમ્પ્લીટ કર્યું હોય તો એ લોકો ત્યાં જતા હોય, ઇલેક્ટ્રિકલ કમ્પ્યુટર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું હોય તો એ લોકો ત્યાં જતા હોય છે. તો અત્યારના મોસ્ટલી લોકો એન્જિનિયર છે, ડૉક્ટર છે, પછી કોઈ બી એમ કોમ કરેલા, બીકોમ કરેલા, એમબીએ કરેલા વધારે પ્રેફરન્સ કરે છે એબ્રોડ કન્ટ્રીને. તો એનું રીઝન તો આ એક જ હોઈ શકે, કારણ કે જો અહીંયા સ્કોપ હોય તો લોકોને બધાને એના પરિવાર સાથે રહેવાનું વધારે અનુકૂળ હોય છે અને વધારે એ લોકો એમ જ પ્લાનિંગ કરતા હોય છે કે અમે પહેલેથી નાનપણથી અમારા પરિવાર સાથે, મોટા થયેલા રિલેટિવ સાથે, ફ્રેન્ડ્સ જોડે, તો કોઈને છોડીને બીજી કન્ટ્રીમાં સ્થાયી થવું ગમતું નથી હોતું. તો આ એક મેઇન રીઝન હોઈ શકે છે, પણ આપણે નથી કહેતા હોય, પણ એઝ પર યોર માઇન્ડ કે તમે શું વિચારો છો, તમારી ઉપર છે ટોટલી કે એજ્યુકેશન લેવું. આમાંથી ઘણા એવા હોય છે કે જેકવાળા હોય છે લોકો, અમુક જો મને યાદ આવ્યું કે અમુક લોકો જેકવાળા હોય છે કે એને ઇઝીલી જોબ મળી જતી હોય કે કારણ કે એના એવા કનેક્શન હોય, એ લોકોને એવી ઓળખાણ હોય, કહેવાય છે ને સૌથી મોટી ખાણ ઓળખાણ છે. તો એને એવી મોટી ખાંડ મળી ગઈ હોય કે જ્યાંથી ભાઈ સર્વાઈવ કરીને ત્યાં સ્ટાર્ટિંગ કર્યું હોય અને ત્યાર પછી આગળ વધ્યો હોય, તો આવા ભાઈ ગમે એ ધંધો કરતા હોય ને એમાં 100 માંથી 2-3 ભાઈ સક્સેસ થાય છે. એવી રીતે આ ખાંડમાં એવું હોય છે કે જે ખાંડમાં ગયા તો ખરા, પણ આમાં સક્સેસ પણ અમુક જ થતા હોય છે, એનો રેશિયો બહુ ઓછો હોય છે. તો હવે આપણે એ રેશિયો લઈને આગળ ના વધવું જોઈએ, આપણે કોઈ ફેલરના પણ ઉદાહરણ લેવા જોઈએ, કારણ કે દર વખતે સક્સેસના જ ઉદાહરણ લઈએ એ વ્યાજબી વસ્તુ નથી. એટલે આવી બધી એક સિસ્ટમ ક્રિએટ થઈ ગયેલી છે, સિસ્ટમ એકદમ સ્મૂથલી ચાલે છે અને ચાલવાની જ છે. આમાં કોઈ 2-3 જણા વધીને 2-3 જણા વિરોધ કરવાના હોય તો એ સિસ્ટમમાં ગમે આમ તેમ કરીને સેટલમેન્ટ કરીને ગોઠવાઈ જતા અને પાછા સ્મૂથલી આ સિસ્ટમમાં ફરતા હોય છે. તો હવે ખ્યાલ નહીં આ વસ્તુ ક્યારે લોકોને સમજાય, ક્યારે એની ઉપર કાંઈ લોકો પ્રોસેસ કરે.